પેટા વિસ્તારમાં સતત પડેલા વરસાદને લઈ અતિવૃષ્ટિ જેવા ગામડાઓમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરાયું. પેટા તેમજ ધોરાજી તાલુકાના ઘણા ગામોમાં અવિરત વરસાદ પડેલ છે. આ વિસ્તારોમાં અત્યાર સુધી અંદાજે 40-50 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈ આ વિસ્તારના ખેડૂતોના પાક ધોવાઈ ચૂક્યા છે. જેના ભાગરૂપે હાલ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આવા અતિવૃષ્ટિ જેવા ગામડાઓની મુલાકાત લઈ અને નિરીક્ષણ કરવા આવ્યા હતા, જેમાં ઉપલેટા તાલુકાના લાઠ, મજેઠી, સમઢિયાળા, તલંગણા, ભીમોર જેવા ગામોમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને પાક વીમા સહાય તાત્કાલિક મળી રહે તેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. જે છેલ્લા એક મહિના દિવસ થયા અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠ, ભીમોરા અને આજુબાજુના સમઢિયાળા, તલંગણા, કુંભેજ, મજેઠી જેવા ગામોમાં અતિવૃષ્ટિ જેવી જ્યારે પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ અમારે વારે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવેલા અને જેમને સર્વે માટેની જે સૂચનાઓ આપવાની હતી તે અલગ અધિકારીઓને સૂચના આપી, તેમજ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાનેલિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ડોલરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ અધિકારીગણ લાઠ ગામે આજે હાજર રહેલ અને આજુબાજુના ગામના સરપંચો પણ હાજર રહેલ ત્યારે બધી રજૂઆતો જે કંઈ કામની રજૂઆતો કરવાની હતી તે કરી, ત્યારબાદ જે સર્વે કરવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે અને બધા સરપંચો દ્વારા એટલું કહેવામાં આવેલું છે કે સર્વે કરતાં અમને પેકેજ જાહેર કરવામાં આવે તો બધા ખેડૂતોને લાભ મળે અને કોઈ ખેડૂતો વંચિત ના રહી જાય. અને જ્યારે આ સમયે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈએ અમને કહેવામાં આવ્યું છે કે જેટલું બને તેટલું વહેલી તકે અને તમારી જેવો આશાને લાગણી છે તેમને અમે સંપર્ક કરશું. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહીર, ઉપલેટા.